नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में। आज आपणे छे धोरण 12 मां चेप्टर नंबर 2 सरकारी विभागों ने कई रीतना पत्र लखवामां आवे छे एना विषे अभ्यास करवा जई रह्या छे। हवे आगळ छे चेप्टर नंबर 1 मां बैंक ने लगता पत्र व्यवहार आपणे भणी गया। बैंक में छे पत्र व्यवहार कई रीतना थाय छे, केवा केवा प्रकारना पत्र लखवामां आवे छे एनो अभ्यास करी गया। लॉकर मेळवुं छे बैंकनुं, अथवा तो एटीएम छे तमारे नवुं मेळवुं छे, एटीएम गुम थयुं छे एना माटे कयो पत्र, फरियाद पत्र, विनंती पत्र, ए पत्र आपणे शीखी गया। जो बधानुं माळखुं एक ज छे, तो तमे धोरण 11 मां छे બે શૈલી હતી ને, 6 શૈલી, એમાંથી 2 શૈલી વિશે ભણ્યા છો કે ફૂલી બ્લોક શૈલી અને મોડિફાઈ બ્લોક શૈલી। તો એ શૈલી આધારિત પત્ર લખવામાં આવે છે, તો આપણે જોઈએ। હવે ચેપ્ટર નંબર 2 છે એમાં કઈ રીતનું છે, તો ચેપ્ટર નંબર 2 છે સરકારી વિભાગો, જાહેર ઉપયોગી સેવાઓ તથા સ્થાનિક સંસ્થાઓ સાથે પત્ર વ્યવહાર કઈ રીતના કરશું। પ્રસ્તાવના જોઈશું। વ્યાપારિક સંસ્થાઓ, સરકારી વિભાગો, જાહેર ઉપયોગી સેવાઓ તથા સ્થાનિક સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહાર કરવાની જરૂરિયાત વારંવાર થતી હોય છે। જો વ્યાપારિક સંસ્થાઓ છે એટલે કે સરકાર વિભાગો સાથે છે એ ઘણી બધી છે, એ વ્યવહાર થતી હોય પત્ર દ્વારા, તો એની જરૂરિયાત આપણે વારંવાર પડતી હોય, તેટલા માટે આ પ્રકાર માટે જે તે વિભાગના હોદ્દાને અનુરૂપ કાર્યવિધિ પ્રમાણે ખાતા અનુસાર પત્રમાં સંબોધન અને લખાણ કરવું હોય છે। જો આની પત્ર વ્યવહાર છે એ સેમ જ છે, પણ આપણે જે વિભાગને કરવાનું હોય છે એને લગતી છે એને લગતી માહિતી આપણી પાસે હોવી જોઈએ। એના જે નિયમો છે, કાયદા છે, એ અનુસાર અભિગમ દાખવવાનો હોય છે। જે બાબત માટે પત્ર લખવાનો છે તે અંગેનો ખ્યાલ પણ હોવો જરૂરી છે। અભ્યાસના હેતુથી આ પ્રકારના પત્ર વ્યવહારને 3 વિભાગોમાં વહેંચી શકાય। જો એના પણ 3 પ્રકાર છે, કયા કયા? સરકારી વિભાગો સાથેનો પત્ર વ્યવહાર, જાહેર ઉપયોગી સેવાઓ અંગેનો પત્ર વ્યવહાર અને સ્થાનિક સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહાર। હવે જો આપણે એમાં પહેલો પ્રકાર છે કે પહેલા પ્રકારના પત્ર, જો હવે તમને પત્ર પૂછાય તો એમ પૂછાઈ શકે કે સરકાર વિભાગને લગતો પત્ર વ્યવહાર લખો। સરનામું તમે તમારી જાતે જ લખવાનું, આપણે ભણી જોઈએ છીએ કે સરનામું છે ગમે તમને લાગે, યોગ્ય લાગે એ લખવાનું છે। તો પહેલું ભણીએ, પહેલો પ્રકાર સરકારી વિભાગો સાથેનો પત્ર વ્યવહાર કઈ રીતના હોય। તો સામાન્ય નાગરિક અને વ્યાપારી પેઢી તરીકે સરકારી વિભાગો સાથે જુદી જુદી બાબતો માટે ઘણી વખત પત્ર વ્યવહાર કરવો પડતો હોય છે। કેટલાક સરકારી વિભાગોમાં ઓનલાઈન અરજી કરવાની હોય તો વળી કેટલાક બાબતો માટે નિયત ફોર્મ ભરવાનું હોય। જો આપણે જોઈએ છીએ તમે સરકારી વિભાગમાં જાઓ કોઈ પણ જગ્યાએ, તો ત્યાં તમારે જે કોઈ ફોર્મ એણે નક્કી કર્યું હોય ફોર્મ ભરવાનું હોય, ઉપરાંત આપણે કાંઈ પણ વસ્તુ કઢાવી હોય તો ફોર્મ ભરવા, અત્યારે સરકારી વિભાગમાં તમે ઘણી વખત ગયા હશો, કોઈ પણ કાર્ડ બાબતે ગયા હોય તો એ માટે છે એ ફોર્મ એ લોકોએ નિયત કરેલો એ ફોર્મ ભરવાનું હોય। ઉપરાંત છે અમુક અત્યારે તો ઓનલાઈન થઈ ગયું છે તો ઓનલાઈન અરજી કરવાની હોય, જેને યોગ્ય રીતે ભરી અને માગ્યા પ્રમાણે પુરાવા રજૂ કરવાના હોય। સામાન્ય રીતે વેપારીઓ પેઢીઓ વિવિધ બાબતો માટે નીચે જણાવેલ સરકારી વિભાગ સાથે પત્ર વ્યવહાર કરવાની જરૂરિયાત પડતી હોય, તો કયા કયા વિભાગ સાથે? તાર ટપાલ વિભાગ સાથે, ટેલિફોન વિભાગ, રેલવે પાર્સલ, કસ્ટમ અને આયાત નિકાસ વિભાગ અને વેચાણવેરા અને આવકવેરા વિભાગ, આ બધા સાથે છે એ સરકારી વિભાગો સાથે આપણે પત્ર વ્યવહાર કરવાનો હોય છે। જો તાર ટપાલ વિભાગ પાસે એટલે કે આપણે છે કોઈ પણ કુરિયર કરવું હોય તો તાર ટપાલ વિભાગને જે પત્ર મોકલીએ છીએ એમાં જ લે, ટેલિફોન વિભાગમાં તે રેલવે પાર્સલ મંગાવવું હોય તો એમાં, આ બધું છે અત્યારે ઓનલાઈન થઈ ગયું છે, પણ આપણે જે નિયત સમયે ફોર્મ ભરવું પડે છે। તો ચાલો જોઈએ કે સરકારી વિભાગ સાથેનો પત્ર વ્યવહાર છે એનું ઉદાહરણ જોઈએ। જો પહેલું ઉદાહરણ તમારી બુક્સમાં આપેલું છે કે સંસ્થાના સરનામે પોસ્ટ પાર્સલ સમયસરની વહેંચણી ના થતી હોવાથી ફરિયાદ પત્ર છે એ પોસ્ટલ પાર્સલ વિભાગને લખવાનું છે। જો સમયસર વહેંચણી નથી થઈ જે પાર્સલ આવ્યું છે એની, તો એને પત્ર લખવાનું છે। તો પત્ર છે કોને લખવાનો છે પોસ્ટલ પાર્સલ સમયસર? તો ભગવતી ટ્રેડર્સ છે એ પત્ર છે કોને લખે છે? પોસ્ટર માસ્તરશ્રી, મુખ્ય પોસ્ટ ઓફિસ જૂના બજાર ગોધરા। તો આપણે જોઈએ છે કે જ્યારે આગળના પત્ર જોયા તો ફોન લખતા હતા, ઈમેલ, ફોન નંબર છે કોઈ પણ લખો, અને ભગવતી ટ્રેડર્સ @yahoo.com જે ઈમેલ એકાઉન્ટ છે એ લખ્યું છે। એ ક્યાં રહે છે? તો 102 આબેહુબ ચેમ્બર્સ, મોટા બજાર, ગોધરા। એનો પિનકોડ નંબર છે 389001। અને ક્યારે પત્ર લખ્યો ખાસ લખવાનું છે? તારીખ 18 ઓગસ્ટ 2017 માં। જો પત્ર કોણ લખે છે? ભગવતી ટ્રેડર્સ લખે છે, એટલા માટે છે એનું નામ જો વચ્ચે મિડલમાં આપેલું છે, ભગવતી ટ્રેડર્સ છે એ ફરિયાદ કરતો પત્ર લખે છે, કેમ કે પોસ્ટલ પાર્સલની જે વહેંચણી સમયસર થઈ નથી। તો હવે આપણે જોઈએ કે જો એ માસ્તરશ્રીને કહે છે સાહેબશ્રી,
અને વિષય ફરજિયાત લખવો જરૂર છે. પોસ્ટલ પાર્સલની વહેંચણી સમયસર ના થતી હોવાથી આપના વિભાગની જુદી જુદી સેવાઓ અમને વર્ષોથી પ્રાપ્ત થઈ રહી છે, જેના કારણે અમારી વેપારી સેવાઓ પણ સુપરે ચાલતી હતી. પરંતુ કેટલાક સમયથી અન્ય જગ્યાએથી આવતા પોસ્ટલ પાર્સલ અમારા સરનામે સમયસર મળતા નથી, અને એટલે કે પોસ્ટલ પાર્સલની વહેંચણી સમયસર થતી નથી. જો આ ભગવતી ટ્રેડર્સ છે એ કંઈક પોસ્ટ પાર્સલ છે એ બહારથી મંગાવતા હોય, વેપારી છે એટલે જે બહાર કોઈ રાજ્યમાંથી આવતા હોય, કોઈ શહેરમાંથી આવતા હોય, તો કોઈકના સરનામે છે એનું પાર્સલ વયું જતું હતું, તો વેચણી એને જ્યારે માલસામાનની જરૂર હોય તો એને સમયસર છે માલસામાન મળતો નથી. એના કારણે વ્યાપારિક વ્યવહારો ખોરવાઈ જાય, માલસામાન સમયસર મળે નહીં, અને સંલગ્ન નિર્ણયો લેવામાં પણ વિલંબ થાય, અને ઉપરાંત ખૂબ જ અગત્યના અને જરૂરિયાતવાળા દસ્તાવેજો અમારા સરનામે સમયસર ના મળવા અંગે અમે ચિંતિત છીએ. પોસ્ટ વિભાગની આ પ્રકારની બેકાળજીને કારણે વેપારી તરીકે અમારી વિશ્વસનીયતામાં પણ આજ આવે છે, અને ઉપરોક્ત ફરિયાદ અંગે તપાસ કરી સત્વરે જરૂરી પગલાં લેવા આપને નમ્ર વિનંતી. જો શું કહે છે કે તમે છે એ અમારા જે પાર્સલ છે, અમારા જે વધારાના જે અમારા જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ તમે છે બીજાને ઓલે પાર્સલ થઈ જાય તો મોડું થાય છે, કે અમને જ્યારે સમયસર મળવા જોઈએ તો એ ડોક્યુમેન્ટ દસ્તાવેજ અમને મળતા નથી, તો એના અંગે છે અમે ફરિયાદ કરીએ છીએ કે તમે છે એ જરૂરી છે એ કાર્યવાહી કરો એવી નમ્ર વિનંતી છે. આપનો વિશ્વાસુ કોણ છે, વિશ્વાસોની ભાગીદાર છે કોનો, ભગવતી ટ્રેડર્સનો કે છે એને ભગવતી ટ્રેડર્સ વતી છે આ પત્ર લખ્યો. તો આપણે જોઈ શકીએ છીએ કે પત્ર છે એ કઈ રીતના લખવામાં આવે, એનું માળખું એક જ છે. બીજો પત્ર જોઈએ. ટેલિફોન બિલમાં બહાર ગામના કોલ્સ એસટીડી કોલ્સ અંગે માહિતી મોકલવા વિનંતી પત્ર. જો ટેલિફોન બિલમાં છે બહાર ગામના કોલ્સ છે એના માટે શરૂ કરાવવા માટે શું કરે છે, વિનંતી કરતો પત્ર લખે છે. કોણ લખે છે, જાગૃતિ શિક્ષણ સંકુલ. ફોન નંબર, ઈમેઇલ, જો માળખું એ છે સ્ટેશન મોડાસા, સ્ટેશન રોડ મોડાસા, અને 25 ઓગસ્ટ. કોને લખે છે, સર્કલ ઓફિસર શ્રી BSNL મોતીપુરા મોડાસા. BSNL કંપનીને લખે છે ને, તો વિષય લખ્યો છે ટેલિફોન બિલમાં બહાર ગામના કોલ્સ અંગે માહિતી મોકલાવવા માટે. તો BSNL છે તો આપણે સંબોધન કરીએ. વિષય લખ્યા પછી BSNL મોડાસા દ્વારા આપવામાં આવતી જુદી જુદી સેવાઓ અમે ગ્રાહક તરીકે ઘણા વર્ષોથી લાભ લઈ રહ્યા છીએ, જેની અમને કદર છે. હાલ અમે અમારા સંકુલમાં 2 ટેલિફોન કનેક્શન ધરાવીએ છીએ જેના નંબરો લખ્યા છે. બંને લાઈન પર અમે બહાર ગામના કોલ્સ કરવાની સગવડતા મળેલી છે, તો ઉપરોક્ત બંને નંબર ઉપરથી કરવામાં આવતા બહાર ગામના કોલ્સની યાદી અમારા ટેલિફોનના નિયમિત બિલ સાથે મોકલવા વિનંતી, જેનાથી અમારી પાસે આ અંગેનો રેકોર્ડ રહે અને જાગૃતિ શિક્ષણ સંકુલ આંતરિક વ્યવસ્થાના ભાગરૂપે પણ જરૂરી તેનું સત્વરે અમલ કરવા વિનંતી. જો શું કહે છે, એને પોતે એક સંસ્થા છે જાગૃતિ શિક્ષણ સંકુલ છે, જે બહારના કનેક્શન એને લીધે છે BSNLનું, તો એ કનેક્શનમાં છે એ બંને લાઈન પર બહાર ગામના કોલ પણ એને છે મળે એટલા માટે એવી સગવડતા મેળવવા માગે છે. તો એટલા માટે છે એને આ પત્ર લખ્યો. જો વિદ્યાર્થી મિત્રો, તમારે છે એ પત્ર છે એમાં આપણે પેરેગ્રાફ છે એની ભાષા છે એવી રીતના રાખવાની કે વ્યવસ્થિત રીતે એને સમજાઈ જાય. અને આપણે જોઈએ છે કે પત્રમાં છે આપણને મન ફાવે તે લખતા હોય છે, એવું નથી કરવાનું. જે વિષય આપ્યો છે એ વિષય ઉપર આધારિત જ તમારે પત્ર લખવાનો છે. આપનો વિશ્વાસુ કોણ છે, મોતીભાઈ ચૌધરી, વહીવટી પ્રબંધક છે. કોનો છે, જાગૃતિ શિક્ષણ સંકુલનો છે, વહીવટી પ્રબંધક જોવા મળે છે. હવે પછીનો છે ત્રીજો. એક જ ટેલિફોન નંબર ઉપર સમાંતર જોડાણો મેળવવાની અરજી કરતો પત્ર ટેલિફોન વિભાગને લખવાનો છે. જો એક જ ટેલિફોન ઉપર સમાંતર જોડાણો એટલે કે બંને ટેલિફોન છે એ નિયમિતપણે એ લોકોને ટેલિફોનમાં વાત કરવાની હોય, જેના કારણે છે એક જ ટેલિફોન કનેક્શન ધરાવતા હોય, તો એ બીજી છે એ સુવિધા એને ટેલિફોન છે વ્યાપારિક રીતે બીજો મળતો હોય એના માટે છે એવો જ ટેલિફોન એને બીજો મળી રહે એટલા માટે સારથી બિઝનેસ હાઉસ છે એ BSNLના અધિકારીને લખે છે. તો આપણે લખ્યો એ જ પ્રમાણનો છે, આગળનો જે બીજો પત્ર લખ્યો એ જ પ્રમાણે છે આ લખવાનો છે. સારથી બિઝનેસ હાઉસ છે એ આપણે અહીંયા શું લખીએ છીએ, પત્ર છે એનું જે વ્યક્તિ લખે છે એનું અહીંયા ભાગીદારી પેઢી જ લખતી હોય જાજા ભાગે, તો પેઢીનું. પછી અહીંયા એને શું લખ્યું, ફોન નંબર, જો એણે એનું એડ્રેસ અહીંયા લખ્યું છે. પછી અહીંયા ડાયરેક્ટ તારીખ, અહીંયા એનું સરનામું, જેને લખે છે તે વિષય એક જ ટેલિફોન નંબર ઉપર સમાંતર જોડાણો મેળવવા માગે, એટલે કે એક જ ટેલિફોન નંબરથી છે એ બીજા જેને કોઈ પણ ટેલિફોન હોય એમાં જોડાણ મેળવવા માટે. જો શું લખે છે, પ્રતિષ્ઠાનો એક વ્યાપારી એકમ છે, GIDC રોડ પર આવેલ અમારો એકમ વહીવટીય વિભાગ અને ઉત્પાદન વિભાગ એમ બે વિભાગ વેચાય. આ વિભાગોના કામકાજ અંગે કર્મચારીઓને અન્ય એકમો સાથે અન્ય એકમોના કર્મચારીઓને અમારા એકમ સાથે નિયમિતપણે ટેલિફોન દ્વારા વાતચીત કરવી પડતી હોય.
તો હાલ અમે સારથી બિઝનેસ હાઉસમાં એક જ ટેલિફોન કનેક્શન ધરાવીએ, જેનો નંબર 266551 છે. આ નંબર માટે આપના ટેલિફોન વિભાગ દ્વારા અપાતી એકથી વધુ સમાંતર જોડણીની સુવિધા મેળવવા માગીએ છીએ, જેથી અમારા ટેલિફોન દ્વારા વ્યાપારિક વ્યવહારોની સરળ અને ઝડપથી કરી શકાય. ઉપરોક્ત સુવિધા આપવા માટે કરવી પડતી જરૂરી કાર્યવાહી કરવા વિનંતી. આ સગવડ મેળવવા માટે કોઈ વધારાનો ચાર્જ ચૂકવવાનો થતો હોય તો તેની અમને જાણ કરશો. જો એને શું કરવું છે, એક જ નંબર ઉપર બે કનેક્શન જોતા છે, એટલા માટે છે કે એક બીજા વિભાગમાં રાખી શકે, વહીવટી વિભાગ અને એક ઉત્પાદન વિભાગ, જેનાથી છે એ કોઈપણ વહીવટી વિભાગ કે ઉત્પાદન વિભાગનો છે એ કોલ બે પણ જગ્યાએ છે એ રિસીવ કરી શકે. તો એટલા માટે છે એને બે કનેક્શન જોતા છે. તો આપનો વિશ્વાસુ ધીરજ ટંડન મેનેજર છે એને પત્ર લખ્યો. ચોથો છે આવકવેરાને પાત્ર નહીં હોવાની ડિમાન્ડ નોટિસ રદ કરવાનો પત્ર છે. તો એ પણ એમ જ લખવાનો છે. કોણ લખે છે? ડમડમ બુક સ્ટોર. નામ પણ કેવું છે, ડમડમ. હવે જ્યારે જુઓ, જો આનો છે પત્રની છે કેવી અલગ છે, એ લોકો શૈલી ફેરવી છે, એટલે કે અહીંયા એને સરનામું લખ્યું છે તો પણ ચાલશે, તમે અહીંયા લખશો તો પણ ચાલશે. તો એ ડિમાન્ડ નોટિસ છે એ રદ કરે છે, એટલે કે આવકવેરા એને જે ભરવાના થયા છે એની નોટિસ એને મળેલી છે. એ નોટિસ છે 2 જુલાઈએ કંઈક આપ્યો છે, પણ ઇન્કમટેક્સ એને ભર્યું તો પણ એને છે ડિમાન્ડ નોટિસ આપી છે. આવકવેરો એનો ભરવાનો છે, એની રકમ ઓછી છે, છતાં છે એને આવકવેરો ભર્યો છે અને તો પણ એને ડિમાન્ડ નોટિસ આવી છે. એટલે એ શું કરશે, ઇન્કમટેક્સ છે એની રિટર્નની નકલ આપશે આ પત્ર સાથે, અને જેથી છે એને ડિમાન્ડ નોટિસ છે એ રદ થઈ જશે. સમજાણું? આ રીતનો પત્ર તમારે છે આવકવેરાનો લખવાનો છે. પછી છે નિકાસ પરવાનો મેળવવા અંગેનો પત્ર. તો એમાં પણ શું છે, જો બધામાં છે સેમ, આપણે માળખું છે એમ જ રહેશે, પણ તમારે શબ્દ જ ખાલી સમજવાના છે. નિકાસ પરવાનો મેળવવા અંગે, તો એને છે એ કોઈપણ વસ્તુ છે, મશીનરી છે, પુસ્તકો છે એ બનાવતા હોય છે, તો મોટા પાયે મશીનો વેચાતા હોય, તો વિદેશમાં એની માંગ વધતી હોય, આયાત અને નિકાસમાં તો ખબર પડે ને. નિકાસ એટલે શું છે, આપણા દેશમાંથી બીજે લઈ જવું, અને આયાત એટલે આપણા દેશમાં આવવું. તો ઈમેઈલ લખ્યો, વેબસાઇટ લખી છે, ફોન નંબર લખ્યો, અને પછી એનો આખું એડ્રેસ લખ્યું છે, અને વિષય લખ્યો કે નિકાસ પરવાનો મેળવવા અંગે. તો માનનીય સાહેબ, અમે નોટબુક્સ અને પુસ્તકો બનાવવા અને છાપવાના મશીનોના મોટા ઉત્પાદક છીએ. છેલ્લા 10 વર્ષથી સમગ્ર દેશમાં અમારા મશીનો મોટા પાયે વેચાય છે. દિવસે ને દિવસે એની માંગ વિદેશોમાં પણ વધતી ગઈ છે, જેનાથી વિદેશમાં નિકાસ કરવાની ઈચ્છા ધરાવી છે, જેનો નિકાસનો પરવાનો છે એ આપની પાસે મેળવવા વિનંતી છે. જો એ છે કોને લે, ભારત સરકારને પત્ર લખે છે. કેમ કે વિદેશમાં મોકલવાનું, નિકાસ કરવાના છે એના મશીનો, એટલે ભારત સરકારને, એટલે સરકારી વિભાગ થયો, એને પત્ર લખે છે. તો એ પત્રનો પરવાનો, એટલે કે નિકાસની પરવાનગી મેળવે છે કે અમને નિકાસ કરવા માટે છે પરવાનગી આપો, અને એને ઉત્પાદન છે વિદેશમાં વેચાય એટલા માટે નિકાસનો પરવાનો આપવાની નથી. જો એ શું શું સાથે જોઈન્ટ કરશે, એપ્લિકેશન ફોર્મ છે, ડિમાન્ડ ડ્રાફ્ટના 250 રૂપિયા, પછી સૂચવ્યા પ્રમાણે ઢાંચામાં બેંકનું પ્રમાણપત્ર, પાનકાર્ડની સ્વપ્રમાણિત નકલ, અરજદારનો ફોટો, 50ની ટિકિટ લગાવેલું કંપનીના સરનામાવાળું પરબીડિયું, 10ની ટિકિટ લગાવેલું બેંકના સરનામાવાળું પરબીડિયું, અન્ય દસ્તાવેજી કાગળ, એ મહેરબાની કરી અમને નિકાસનો પરવાનો છે એ ઝડપથી આપશો. જો એને છે પોતાની મશીનરી છે એ બી વિદેશમાં છે એ મોકલાવી છે, એટલા માટે નિકાસનો પરવાનો મેળવે છે. છેલ્લે આભાર અને આપનો વિશ્વાસ. કોણ છે? મૂલચંદ રૂપાણી, જે માલિક છે કંપનીનો, અને બિડાણ કરશે, જે 8-8 વસ્તુ છે એનું બિડાણ કરશે. એટલે કે નિકાસ છે એને કઈ વસ્તુની કરવી છે, એટલે કે નિકાસની મશીનરીની નિકાસ કરવી છે, જેના માટે છે એ આ પત્ર લખે છે. તો આ સરકારી વિભાગને લગતા છે એ પત્ર આપણે જોયા. આવતા લેક્ચરમાં છે આપણે જાહેર ઉપયોગી સેવાઓ અંગેનો છે એ પત્ર વ્યવહાર જોશું. થેન્ક યુ. આભાર.